राजकोट જિલ્લામાં પ્રી મોન્સૂનની કામગીરી ચાલી રહી છે ત્યારે આ વર્ષે ચોમાસાના કારણે જિલ્લામાં વધુ ખાના ખરાબી કે તબાહી ન થાય તે માટે વહીવટીતંત્ર અત્યારથી જ એલર્ટ બન્યું છે અને તેના જ ભાગરૂપે રાજકોટ જિલ્લા કલેક્ટર દ્વારા તમામ પ્રાંત અધિકારીઓને મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી હતી અને પ્રાંત અધિકારીઓને જિલ્લાના તમામ તાલુકાઓમાં છેલ્લા 5 વર્ષ દરમિયાન વરસાદને કારણે સંપર્ક વિહોણા બનેલા ગામોનું સર્વે કરવાની તાકીદ કરી હતી. માનનીય કલેક્ટર સાહેબ રાજકોટની સૂચના અનુસાર રાજકોટ સિટી 2 સબડિવિઝન હેઠળ આવેલા બે તાલુકા રાજકોટ અને કોટડા સાંગાણીના પ્રી મોન્સૂન કામગીરીના રિવ્યૂ માટે ગઈકાલે એક બેઠક કરવામાં આવી જેમાં ઘણા બધા સૂચનો આપવામાં આવે. જે પૈકી એક સૂચન એવું છે કે છેલ્લા 5 વર્ષમાં જે ગામોમાં વધારે વરસાદના કારણે સંપર્ક વિહોણા લોકો થઈ ગયા હોય, કટ ઓફ થઈ ગયા હોય એવા ગામોની આપણે અલગથી યાદી બનાવીએ. જે કારણોસર સંપર્ક વિહોણા થયા હોય એ કારણોને પણ આપણે લિસ્ટ આઉટ કરીએ, જેથી કરીને અત્યારે હાલની પરિસ્થિતિમાં આપણને ખ્યાલ આવે કે આ વર્ષે આપણા માટે એ ચેલેન્જેબલ છે કે નહીં. આ એક્સરસાઇઝ ભૂતકાળમાં પણ આપણે કરી ચૂક્યા છીએ. ગયા વર્ષે પણ આપણે પાસ્ટ એક્સપિરિયન્સના આધારે જ્યાં મોટા પ્રશ્નો ફ્લડમાં ઊભા થયા હતા એવા ગામોને લિસ્ટ આઉટ કર્યા હતા. લાલપરીના આસપાસના ગામો આપણે લિસ્ટ આઉટ કર્યા હતા અને લાલપરી જ્યારે ઓવરફ્લો થયો ત્યારે આપણે પહેલાંથી જ ત્યાં શિફ્ટિંગ કરાવી શક્યા હતા, જેના કારણે આપણે લાસ્ટ ટાઈમ બહુ પ્રશ્નો ઊભા થયા નહોતા. એ જ પ્રયત્ન આ વખતે થોડો વધારે એક્સટેન્ડેડ વર્ઝનમાં આપણે લીધો છે કે જે ગામો કટ ઓફ થઈ ગયા એ તમામની આપણે એક યાદી બનાવીશું અને એના આધારે આપણે કામગીરી કરીશું, જેથી કરીને લોકોને સલામત રીતે આપણે ખસેડી શકીએ, એમને કોઈ તકલીફ ના થાય, કોઈ જાનહાનિ કે માલહાનિ ના થાય. એના માટે સર્વે ચાલુ થઈ ગયો છે. અમારા TDO અને મામલતદાર એમના ભૂતકાળના જે 5 વર્ષોના ડેટા છે એના આધારે લિસ્ટ આઉટ કરીને અમને યાદી આવશે, એના આધારે અમે એ ગામોમાં તકેદારીની કાર્યવાહી કરીશું. TDO અને મામલતદારના જે આપણા તલાટીઓ છે એના થ્રુ આ કરાવવામાં આવશે. મોસ્ટલી એવું હોય છે કે તલાટી મિત્રો ગામ સાથે ખૂબ ડીપલી જોડાયેલા હોય છે, એટલે ગામના આગેવાનોને પૂછીને કે એના આધારે આ કામગીરી કરવામાં આવશે. એટલે તલાટી કમ મંત્રી અને રેવન્યુ તલાટી દ્વારા આ કામગીરી કરવામાં આવશે.